जोक्स तमारा अन स्टाइल अमारी आ गुजराती चैनल ने सब्सक्राइब करो टिडिंग थैंक यू ओ जीजू एक मिनट अमारी बात हो पर भाई के तेरे ते तो विचारियो से सुए मन के पैसा तार आलवा से के नहीं आलवा अरे यार तमे तो यार मने अपघात कराव छो यार रोजे रोज आवी कड़क पठोणी उघरोणी करो छो यार मैं तमने कीधु के मैं एकलाय पैसा नहीं लीधा पेला बे जणा हाथे हता अमारी एटले तो टोटल त्रण जणा भेगा थईने पैसा लीधा छे तू मारी ज पाहे उघरोणी करू छो बे जण पाहे तो करतो ज नथी ले पण ये मन मळता नहीं तो शू करू ले के चमना नहीं मळता मन तो रोज मळे सा पैसा तमने चमना नहीं मळता एना माटे खोरवा जवू पड़ा के चोसे चोनी एम फोन बोन कर बातचीत कर मारी पाहे उघरोणी करो यार तू जो भाई मैं छे ने एमनो मोटो जोईने तो आल्या मैं तो तारू मोडू जोईने आल्या था रे हा भाई ते मारू भोडू જોઈને આલ્યા તા તારા પૈસા દૂધે ધોઈને પાછા આલવાની જવાબદારી મારી છે પણ અમે ત્રણ જણા ભેગા થઈએ હિસાબ કિતાબ કરીએ બધું ક્લિયર કરીએ કે કોના ભાગે કેટલા રૂપિયા આવે છે બધું ક્લિયર થાય પછી તને તારા પૈસા લેન ભાઈ કશો વાંધો નહીં આવો આપણી લે આ છેલ્લો વાયદો હા ભાઈ તમે જે કરવું એ કરો તમે ભેગા થાવ તેની હિસાબ કરો ગમે તે કે મારા પૈસાનું તું ગોઠવી આલ યાર અરે ભાઈ તું મારી પર ભરોસો રાખ તારા પૈસા પાયે પાય ચૂકવવાની જવાબદારી મારી છે પણ આમ તું આમ વારે ઘડી ઓફિસે જતા આવતા તું પઠોણી ઉઘરોણી મારી પાસે કર કરું ને તો હું મરી જતો તારા માથે પડે ભાઈ હું જાઉં હવે જા પણ ગોઠવણ કહે ને ચમ આ ઉતરેલી કડી જેવું મોટું લઈને આવી જાશો શું થયું આ કેટલાય દિવસથી હું જોઉં છું કે તમે કોક ટેન્શનમાં છો કોક વાત છે શું છે મને કહો હેડો ઓમો મારા હારો મારે તને નતું કહેવું પણ હવે મારે તને કહેવું પડશે ઓમો ટેન્શન એવું છે ને મંગુ કે પેલો ભૂરો છે ને એ મને બહુ હેરાન કરે છે એમને છે ને કોઈ તો કોઈને હેરાન ના કરે તમે કોક કર્યું હશે ને તાણે જ કોઈ હેરાન કરતું હોય ને અરે કોક કર્યું એટલે એવો કઈ ગુનો નથી કર્યો પણ આ તો બે ત્રણ વર્ષ પહેલો ધંધામાં અમારે પૈસાની જરૂર હતી તેની પાસેથી વ્યાજવા ઉછીના પૈસા લીધા હતા અને હવે મારી જોડે કડક પઠવણી ઉઘરોણી કરે છે ત્યાં પૈસા લો તો પછી ઉઘરોણી તો કરે જ ને માણસ અરે મંગુ ઉઘરોણી કરે એનો વાંધો નથી પણ પૈસા મેં એકલાય નતા લીધા અમે ત્રણ જણોએ ધંધા માટે વ્યાજવા પૈસા લીધા હતા તો મારી પાસે એકલી ઉઘરોણી કરવાનો કોઈ મતલબ ખરો હા તે તમે એને કહી દો ને કે ભાઈ તણે પૈસા લીધા છે તણે જોડે માંગ તમારે એકલા જોડે ના માંગે અરે પૈસા મેં કીધું પણ પેલા બે હાથમાં આવતા નથી હું હાથમાં આવી દઉં છું એટલે ટોર્ચરિંગ કર 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 છે કંટારી જો છું તો યાર અચ્છા તો આવી વાત છે હા કસો વાંધો નહીં આખી દુનિયાનો આપણે રસ્તો કરીએ છીએ તો ભૂરાનો એક વખત રસ્તો કરી દઈશું ચિંતા ના કરશો સાચી વાત છે રસ્તા ન કરે તો સારું અરે યાર તું તો ખરો બેશરમ મોળો સુટેડ ઘર સુધી પહોંચી જો યાર લે હું બેશરમ છું પૈસા હું તા જોડ માંગુ છું ભાઈ ફરી પાછી ભૂલ કરી મારી જોડે નહીં અમારી જોડે સમજા હા એ ભાઈ જો પૈસા જ તેલ લેવા મને એ કે તમે ભેગા ચમ નહીં થતા અલા ભાઈ ભેગા થવાની બહુ કોશિશ કરી એક મળે તાર બીજો નથી મળતો ને બીજો મળે તાર ત્રીજો નથી મળતો માંડ માંડ ચોકઠું ગોઠવ્યું છે ભેગા થવાનું ભેગા થઈ ગયું એટલે પૈસાનું વાત પતી જશે ચાણે ભેગા થવાના તમે કે જો લગભગ કાલની તારીખ પડી છે કાલ અમે તણે ભેગા થઈએ એટલે તું ઉઘરોણી કરી લેજે તારા પૈસા નેકરી દે પણ આમ છે ને ઓમ પઠોની ઉઘરોણી કરવા વારે ઘડે મારી હોમ એને આવતો ભાઈ હા ઉઘરોણી મને લાગે પૈસા નહીં નાખવા પડશે મારે ભાઈ ભેગો થઈ જાય ભાઈ યાર તઈ તમે ભેગા થઈ જાય તઈ અરે ભૂરા ભાઈ હું તમને જ હોતી હતી બોલો હું તમારા ઘેર જ આવતો હતો ઉઘરાણી કરવા હે ને તો એક કામ કરો છરી ઘોસી નાખો એમને તમને ભલા માણસ શરમ આવે છે આ અમને અમને એકલાય તમારે જોતી પૈસા લીધા છે આ તૈન તૈન જણાએ લીધા છે તો બીજા બે જોડે માગો ને પૈસા અમને એકલા જોડથી ચમ માગો છો તમે પણ પેલા બે હાથમાં નહીં આવતા એટલે હોદવાનું કોમે અમારે કરવાનું ના એવું જ નહીં પણ હવે તમે જ લોકો ભાભી માં શું કરવાનું શું કરવાનું એટલે આ તૈણેવને ભેગા કરવાના ને તૈણે જોડથી પૈસા માગવાના અમને એકલા જોડથી નહીં માગવાના એ ભેગા જ નહીં થતા તો વધો નહીં તમારથી ભેગા ના થતા હોય ને તો હું ભેગા કરી આપું અને ભેગા કરીને તૈણેવ જોડથી પૈસા માગો એમને એકલા જોડથી ના માગશો હા જો કાલે હું તૈણેવને ભેગા કરું છું તમે તૈણેવ જોડથી પૈસા માગી લેજો હવે અમને એકલા ના કરતા તમે હેરાન
બરાબર હા હારું હેડો હા હવે આમ ચો આવો છો આમ ઘેર જાઓ તમારા આજની ઉગ્રણી થઈ જઈ કોઈ હાલે ભાઈ બધા તતડા આવે અરે યાર મંગુ તું શું કરવાની છે એ તો મને કે આ હમણાં જેવો બાહડે રેકરે ને એટલે પેલો ભૂરિયો ભોરીની જેમ મારી હોમે થઈને ઉગ્રણી કરશે મેં તમને કીધું ને કે તમે જે તૈણે ભાઈબંધો આવો પૈસા તમે એના જોરથી લીધા હતા એ તૈણે ભેગા થાવ બજારમાં આટલું તમારે કરવાનું બીજું કોઈ નહીં કરવાનું બીજું મારા ઉપર છોડી દો તમે હારું લે સમજી લે કે અમે તણ ભેગા થઈ ગયા પણ પછી હું પછી તમે બધું મારા ઉપર છોડી દો તમને રોટલાથી મતલબ છે કે ટપ ટપ થી ખબર નહીં તો હું કરવાની છું પણ મારી આઈ બનવાની છે આ હોમે અમે આ ત્રણ જણા ભેગા થઈ જઈએ હે જો જનક દાદા અને ભાઈ તપનભાઈ આ બતન તો જે કઈ કર્યો તો આપણે બાઘમો કર્યો તો મને ખબર છે કે ખોડ જઈ છે બધો ને પણ આપણે જેના પાસે પૈસા લીધા એને આલવાની આપણી ફરજ છે આપણે એને પૈસા ચૂકતા કરી દેવા પડે આ તમે લોકો તો હાથમાં નથી આવતા ને રોજે રોજ મારી જોડે પઠોણી ઉઘરણી કરે છે સાહેબ તમારી એક હેલ્પ જોઈતી હતી બોલો ને શું જોઈએ છે અરે સાહેબ એક ગોડો છે કયો ગોડો આ જો પેલો એટલું હેરાન કરે છે દિમાગનો દહીં કઢાય જે આવતા જતા હોય ને એ બધાને કહે છે મારા પૈસા લાવ મારા પૈસા લાવ આવું બોલે છે બોલો અને ચાર પાંચ દિવસથી તો મને હેરાન કરે છે આ તમારે સબૂત જોવું છે હેડો હું તમને બતાવું જો હમણાં આવતા જતા છે ને બધા જોડે પૈસા માંગશે આવી જાઓ રોજે રોજ મારો જીવ ખાવાનો ઓ ભાઈ પેલો આવી જો ઉઘરણી કરવા અને પેલા ત્રણ જણા આજે ભેગા થયા ખરા હવે મારા પૈસાનો મેર પડી જવાનો આજે જાલ લેવ આજે છોડાય નહીં નહીં તો પછી ચાણે ભેગા થાય ઠેકાણું નહીં હવે જુઓ એક એક કરીને સટક જો અને પૂછે તો એમ કહેવાનું કે અમે ત્રણ હજુ ભેગા નહીં થયા ઉપડો એક એક જણ એક એક જણ એક એક જણ જો ભરતી કરી દીધી મગજ થી થોડો અસ્થિર છે એટલે એને આપણે ઉઠાવવાનો છે એટલે તમે આવી જાવ વહેલી તકે ગાડી લઈને એ પૈસા યાર મારા પૈસા માગુ કોની જોડી યાર તારે બોલ પણ તમે ભાઈ પૈસા જો છે ને ભાઈ હા જો ને આગુ ને ચલો ને પણ ચો મેન્ટલ હોસ્પિટલ માં એ એનો ગોડો નહીં યાર એ તો બધા એવું જ કે એ પણ ખરેખર ગોડો નહીં હા એ તો બધા એવું જ કે વાહ સાહેબ વાહ જબરજસ્ત આ મેન્ટલ હોસ્પિટલ નું આ જે તંત્ર છે ને એ સુધરી ગયું નહીં પણ ફોન કરતા ને કરતા તો આ ખાખી લુગડા વાળા સૈનિકો આવી જ્યાં લઈ ગયા જોરદાર સર જોરદાર થેન્ક યુ ચલો તારા હું જઉં બેન કોઈ તકલીફ નથી હવે જરાય નહીં મારા બેટી મંગુ તારી તો જોરદાર ખોપડી છે હું શું આઈડિયા લગાવ્યો છે તે અરે બાપડા નું શું કરી ટીંગા ટોડી કરીને ડાબામાં નાસીને લઈ ગયા મેન્ટલ હોસ્પિટલ બો પણ સાચું કહું ને તો એક માણસાઈની દ્રષ્ટિએ આપણે જેની પાસેથી પૈસા લીધા હોય ને એને આપણે દૂધે ધૂને હાલી જ દેવા જોઈએ હા આ તૈણે માંથી એકે આલે એવા હતા પૈસા બિચારો આ પૈસા ના હતો ખાત ચોથી એટલે મેં એને મોકલી દીધો મેન્ટલ હોસ્પિટલમાં ત્યાં જઈને અમે એને રોટલા તો મળતા ને એ વાત તારી પછી સાચી તો છે પણ અમે શું છે મારો ઈરાદો એવો ખોટો ને તો મારે આપી જ દેવા હતા પણ બીજા અમો એવું હતું કે સગવડ નથી ને એટલે આલતી મેન્ટલ હોસ્પિટલમાંથી પાછો આવશે ને તારે દૂધે ધોઈને આલતી હા પણ મિત્રો જેની પાસેથી પૈસા લીધા હોય એને રિટર્ન પણ કરી દેજો થેન્ક યુ આ તમે યાદ રાખજો Thank you.
જીતુ બેટા, હવે મારાથી પણ કામ નથી થતું. અને તને ખબર જ છે કે મેં કોઈ જગ્યા બાકી નથી રાખી. અરે આપણા ગામના આગેવાનો અને સમાજના ભોપિયોને મેં હાથ જોડી જોડીને કહું છે કે મારા જીતુ માટે કોઈ છોકરી હોય તો બતાવો. અરે મેં તો ત્યાં સુધી વાત કરી છે કે ભણેલી નહીં ભણેલી, ઓછું ભણેલી અને કોઈ ખોડકાપણવાળી છોકરી પણ હશે ને તો પણ ચાલશે. અને હા, આપણા પેલા ગામના ભૂરાભાઈને મેં એમને પણ વાત કરી રાખી છે. એ ભૂરાભાઈ જે કન્યા બતાવશે ને એમાં તો ખર્ચો બી બહુ થશે, કારણ કે એ તો કન્યા પૈસાથી અપાવે છે. ભલે આપણું ઘર વેચવું પડે, જમીન વેચવી પડે, પણ તને પૈણા વગર થોડી ચાલશે. હમણાં જ ભૂરાભાઈ આવતા હશે. જય શ્રી કૃષ્ણ, જશોદા બેન, મજામાં છો? શું બેસે હે જશોદા બેન? અરે તમે માનશો, આખા દાડામાં અત્યારે તમારા ઘરમાં તમારા ઘેરા ખુરશીમાં બેઠો છું, તેમ જ નથી બોલો, એટલું કામ પડ્યું છે. અરે હમણાં આ પેલા રમણલાલ નો પેલો નહીં મોટો, શું નામ છે એનું બીર્યું? હા હા, એ ઓગલો, એનું હમણાં જ એક છોકરી સાથે કમ્પ્લીટ સેટિંગ કરીને આવ્યો છું. મરશે બિચારાનું કંઈક ભલું થાય. હા, ખર્ચો થયો છે, ખર્ચો એટલે બહુ વધારે ખર્ચો થયો છે, પણ ટૂંકમાં એક સુશિક્ષિત કન્યા એને મળી ગઈ છે. બસ આપણે તો એમાં રાજી, કોઈકનું કંઈક થતું હોય તો આપણે શું કોઈ. બાકી જીત્યા તું ફિકર ના કરતો, હા તું જરાય ફિકર કરતો નહીં, તારા જોગે મારી નજર હેઠળ આવી જ જશે, હું ખોરાખોર ચાલુ જ છે તારા માટે, તારે ફિકર નહીં કરવાની, આ ભૂરાભાઈ બેઠા છે ને. ભૂરાભાઈ આપણી સમાજ ની મળે ને તો વધારે સારું, તો શું આપણા ઘરમાં ભળી જાય. જો જશોદા બેન, સમાજ ની વાત તો તમે ભૂલી જ જાઓ, સમાજમાં લગ્ન કરવાના સપના તો તમે ભૂલી જ જાઓ. અત્યારે 70-30 નો રેશિયો ચાલે છે, સમાજમાં 100 છોકરા હોય તો 70 છોકરીઓ છે, તો 30 જણા તો કુંવારે રહેવું પડશે કે નહીં? હે, એટલે ગમે તો લાકડા મોકડું વરગારીને આપણે આપણું કોમ પતાવી લેવું પડે. ટૂંકમાં તમારે જીત્યો કુંવારોની રહેણી જવાબદારી હું લઉં છું, બરાબર છે? અને હું અમે બે દાડા પછી જવ જ છું, એટલે હું તો શોધખોળ ચાલે છે. બીજા મારા મિત્રો છે જે બધું આ જ કોમ કરે છે, એમને મેં કહી રાખ્યું છે કે જીત્યા જો કંઈક હોય તો કે, એટલે શું હું જવાનો જ છું. તો મેં કીધું તમને મળતો એ જાઉં, જીત્યાને થોડું આશ્વાસન આપતો જાઉં અને થોડું ખર્ચા પોણી લેતો જાઉં એમ, એટલે હું જવાનો છું, થોડું ખર્ચો ભણી આલ દો તો શું મને તો તત્કાલ કોમ કરતા ફાવે, એટલે લાવ ખર્ચો આલ દો. જશોદાબેન 4000 છે, 10000 જેવું કર્યું હોત તો જરા હું ખર્ચો થાય ને મારે તો બધું. ભૂરાભાઈ અત્યારે આટલા જ છે, તમે આવશો ને ત્યારે હું બીજા કરી આપીશ. તમે થોડી ગોમ છોડીને જતા રહેવાના છો, હે ગોમ ના છો ને મોણસ, કશો વાંધો નહીં, પછી આલ દેજો. બાકી જીત્યા તો ચિંતા ના કરતો, હા આપણે તારું ગમે તો સેટિંગ મારી દઈશું. ચાલો તો જશોદાબેન હું જાઉં. ખર્ચા પેટે ખર્ચા પેટે ખર્ચા પેટે એમ કરી કરીને કેટલા રૂપિયા આપણે એમને આપ્યા છે એ તને ખબર છે? છે કોઈ ગણતરી તારી પાસે એની? અરે આમને આમ પૈસા આલતા રહીશું તો એક દિવસ રોડ ઉપર આવી જઈશું, બરબાદ થઈ જઈશું આપણે. એક કામ કર, તું છે ને મને મારા કિસ્મત પર છોડી દે અને મારા લગ્નનો મોહ છોડી દે. તને મેં કીધું છે ને મારે તને પૈણાવવાનો છે, અને આ ઘર અને ખેતર પડ્યા છે કઈ આપણે ખાઈ જવાના છે. અને હા, મેં પેલી 4 વીઘાની જમીનની અત્યારે વેચવાની વાત કરી રાખી છે. અરે પણ બા, તું મને પૂછ્યા વગર શું ધંધા કરું છું? જમીન તો કઈ વેચાતી હશે યાર લગન લગન કરીને. અરે કાલ ઉઠીને ભૂરાભાઈ આવશે અને કહેશે કે કન્યાનું નક્કી થઈ ગયું અને લાવો 2-3 લાખ રૂપિયા, તો હું ક્યાંથી આપીશ અમને 2-3 લાખ રૂપિયા? આપણા ઘરમાં કઈ રૂપિયા નથી ભરી રાખ્યા, આ પહેલેથી જમીનનું નક્કી કરી રાખ્યું છે ને તો સારું છે. આવો આવો ભૂરાભાઈ. અરે આયા આયા, અને તમે હવે થઈ જાઓ રાજીના રેડ, કારણ કે જીતુનું ગોઠવી નાખ્યું. કહેતો નતો આ ભૂરાભાઈ પર ભરોસો રાખજો. હે, અરે ભૂરાભાઈ જાય એટલે પાકું કર્યા વગર આવે જ નહીં. હા થોડી મહેનત પડી પણ મહેનત ફળી. હા શું કહું, કેટલામ પતાવ્યું? હે આ તો કોઈ કહેવાય નહીં, 2 લાખમાં પતાવી દીધું, 2 લાખમાં. આ માર્કેટમાં મારો ભાવ બગડે એટલે બીજે કોઈ કહેતા નહીં. હું આ છોકરીનો બાપ તો છે ને 3 માગતો હતો અને મૂળ પાછો પિયક્કડ, તે માંડ માંડ મેં કીધું જો ભાઈ 1 લાખ રૂપિયાથી વધારે તને 1 રૂપિયો મળે નહીં, અમે મારી પાર્ટી થોડી નબળી છે મેં કીધું. પણ ના મોન્યો તો છેલ્લે 3 ઉપરથી 2 પર લાવ્યો, પણ કાચલું ફિટ કરી ના આવ્યો.
હવે રાજીના રેડ થઈ જાવ તમે, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, તમારે જીતુનું બધું હેમ કેમ પતી જાય ને પછી તમારે વ્યવહારે મને સમજવું પડશે. હવે જુઓ, તમે મને 2 લાખ રૂપિયા આલો અત્યારે, એટલે હું એને પોગાડી દઉં અને પરમ દાડે આપણે જવાનું છે કન્યાને તેડવા. અને કન્યા જોશો એટલે હુનાની લગડી છે, હુનાની લગડી. રાજી રાજી થઈ જાવ જોઈને તમે, એટલે હું એને 2 લાખ પોગાડી દઉં, પછી પરમ દાડ આપણે કન્યા તેડી લઈએ. અને પછી વિધિ આપણે જે આપણા વ્યવહાર સમાજમાં જે કંઈ થતી હોય એ પ્રમાણે આપણે એને અહીં લાવીને પછી કરી લઈશું, બરાબર? તો તમે મને 2 લાખ આલો તો એને પુગાડું, પછી મારે ઉતાવળ છે બીજા 2 કોમ પતાવવાના. લાવ હેડો. તમારા જીતુ નું હેમ ખેમ પતન પછી જરા મને થોડું વ્યવહારે સમજો. મારે તો બીજો કોઈ આવક છે નહીં, આ લાકડે થી મોકડે વરગાડવાનો ધંધો છે મારો. ભુરાભાઈ તમે જરાય ચિંતા ના કરો, હું તમને સારી રીતે સમજીશ. તો જશોદાબેન, હું હવે રજા લઉં, તમે તમારા લગનની પૂરજોશમાં તૈયારી કરો. અને જીત્યો તો જેવો નોકરીએ ગયો છે. બોલો, શું ખોટ છે? હું એમ કહું છું આ સુરામાં શું ખોટ છે? રૂડો રૂપાળો છે, નોકરી કરે છે, સારું ઘર છે, ખેતી બેતી છે, પણ કરવાનું શું? સમાજવાળાને કોઈ કદર જ નથી સારા સારા ભરરાજાઓની. પણ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો તારું જાઉં. જય માતાજી, જય માતાજી. બેટા, હવે તો મને ચિંતા થાય છે. અરે ભુરાભાઈ તો એવું કહીને ગયા કે 2 દિવસ પછી આપણે કન્યા તેડવા જવાનું છે. અરે આજે 6 દિવસ થઈ ગયા, ભુરાભાઈનો કોઈ અતો પતો નથી અને ફોન પણ નથી લાગતો. મેં ના પાડી હતી ને માં, કે તું પૈસા ના આપતી, મારા લગ્નની ચિંતા ના કરતી, મને પૂછ્યા વગર પૈસા આપી દીધા, ગયા ના પૈસા. અને 4 વીઘા જમીન હતી આપણા પાસે, એ 4 વીઘા જમીને વેચી મારી, પૈસા ગયા, જમીને ગઈ. શું કરવાનું? હું ફોન લગાવી લગાવીને થાકી ગયો ભુરાભાઈને, ફોન રિસીવ જ નથી કરતા. એક કામ કરીએ, આપણે બંને રૂબરૂ જઈએ. ચાલ. ભુરાભાઈ. અરે આવો આવો જશોદાબેન, કેમ છો? ભુરાભાઈ તમે તો કહેતા હતા કે આપણે કન્યા જોવા જવાનું છે, તમારો અતો પતો પણ નથી, તમારો ફોન પણ નથી લાગતો. અરે જશોદાબેન, હું કયા મોઢે તમને મળવા આવું કે કયા મોઢે તમારો ફોન રિસીવ કરું? આપણી જોડે ધાવ થઈ ગયો. એટલે એટલે તમે કહેવા શું માંગો છો? એટલે અમારા પૈસા ચાવ થઈ ગયા એમ કહેવા માંગો છો તમે? જો ભૈલા, તું પૈસાની ચિંતા ના કર. આ ભુરાભાઈને પૈસા આપ્યા છે ને, એનો મતલબ એ થાય કે તે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂક્યા છે, સમજો? ડબલ કરીને આપી દઉં આ ભુરાભાઈ છે, પડી સમજણ? આમાં થયું એવું કે મેં તમને કીધું હતું, મારા મોઢે જ કીધું હતું ને, હે, કે આપણે કન્યાને બીજા દિવસે તેડવા જવાની છે. હા, પણ એમાં બન્યું એવું કે જ્યારે તેડવા જવાની વાત થઈ ત્યારે વચેટિયાનો મને ફોન આવ્યો કે ભાઈ તમે કન્યા તેડવા માટે ન આવતા. હવે મેં કીધું ભાઈ શું થયું? તો મને એમ કહે છે કે એનો બાપ રાતોરાત છોકરીને લઈને ઘરને તાળું માડીને નીકળી ગયો. અને મેં તમને કીધું પણ હતું કે એનો બાપ જરા પિયક્કડ હતો. હે, પિયક્કડ હતો? હા, કદાચ એવું પણ બની શકે કે કોઈ મરણ પ્રસંગે ગયો હોય, અથવા તો કંઈક બીજા કામે ગયો હોય, બીમાર પણ હોઈ શકે ને, કદાચ ઘરને તારું મારીને ગયો હોય. પણ તમે મારી ઉપર વિશ્વાસ રાખજો, તમારા પૈસા હું ગમે ત્યાંથી કઢાવી લાવીશ. અરે પાતાળમાં છુપાઈ ગયો હશે ને તો ભુરાભાઈ એની બોચી ઝાલીને પાતાળમાંથી કાઢી લાવશે. ચલો એક વખત સમજી લો કે આપણે કન્યાને તો ભૂલી જઈએ, આપણે કન્યાને ભૂલી ગયા, પણ પૈસા તો લાવવા કે નહીં, આ ભુરાભાઈ પૈસા લાવીને બતાવશે. અને બીજો મને એક ડાઉટ છે, પૈસાની જ્યારે રગજગ થઈ ને તો એનો બાપ 3 લાખ રૂપિયા માગતો હતો અને મેં વાત 2 લાખ રૂપિયાનો ઠેરવી મારી હતી. હે, હવે એ 2 લાખના તોડની અંદર પ્રોબ્લેમ એવો થયો કે કોઈ 3 લાખવાળો વ્યક્તિ મળી ગયો હોય ને તો એ કદાચ એનો બાપ ફરી શકે. મને તો 100% ડાઉટ છે કે મેં જે શક ધાર્યો છે ને કે કોઈક બીજો મારો હરીફ આ કાવતરું કરીને ગયો છે. પણ તમને એક ચોખ્ખી વાત હાથ જોડીને વિનંતી કરીને કહું છું કે તમારે જો તમારા છોકરાના લગ્ન કરાવવા હોય ને તો તમે પૈસાનો મોહ ના રાખતા. ભલે તમારા છોકરાના લગ્ન મફતમાં થઈ જાય, પણ તમારે 5 લાખ રૂપિયા જેટલી કેશ હાથ ઉપર રાખવાની રાખવાની ને રાખવાની જ. આ પૈસાની રગજગમાં જ બધું આવું થાય છે. ભુરાભાઈ, મને પૈસાની કોઈ ચિંતા નથી, પણ મારા જીતુના લગ્ન થાય ને તો બસ 5 લાખ તૈયાર રાખો, તમારા 2 પાછા પણ આવી જશે અને કન્યા પણ આવી જશે.
ચાલો જાઓ, ચાલો જાઓ, અત્યારે જ મારા ચક્કર ચાલુ કરી દઉં છું. ના પાડતો તો તને. નમસ્કાર દોસ્તો, આ વિડિયો અમે લાંબો કરી શકતા હતા, પરંતુ લાંબો ન કર્યો કારણ કે તમે લોકો બહુ થઈ જાઓ. તમને ખબર જ હશે કે જશોદાબેને પોતાના દીકરાના લગ્ન માટે ભૂરાભાઈને બીજા 4-5 લાખ રૂપિયા આપ્યા હશે. અરે આપ્યા હશે નહીં, આપ્યા છે. કેવી રીતે આપ્યા? પોતાનું ઘર વેચીને આપ્યા છે. તમને એમ પણ થતું હશે કે સમાજમાં આવા ભૂરાભાઈ જેવા લોકો કેમ છે, શું કરવા છે, પણ એના જવાબદાર ફક્ત આપણે લોકો છીએ. એવા લોકો આપણા લોકોના લીધે જ આપણને છેતરી જાય છે. આપણે ભૂલી જઈએ છીએ દીકરાના મોહમાં કે દીકરીઓ જ નહીં હોય તો આ બધા દીકરાઓના લગ્ન કેવી રીતે થશે. પ્લીઝ બી કેરફુલ, ટેક કેર. ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.